સુરતમાં પ્રધાનમંત્રી મોદીની પાટીદાર અગ્રણીઓ સાથે થઈ બેઠક. પાટીદાર ગઢ પર વર્ચસ્વ ટકાવી રાખવા માટે સર્કિટ હાઉસ ખાતે મળી મહત્વની બેઠક. અમદાવાદના દરિયાપુરથી કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે નોંધાઈ ફરિયાદ. પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા મદદની ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી. શ્રદ્ધા મર્ડર કેસનું સુરત કનેક્શન આવ્યું સામે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ફૈઝલ મોમિન નામના ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ. આરોપી આફતાબને ફૈઝલ મોમિન ડ્રગ્સ આપતો હોવાની પોલીસને આશંકા. એકસઠ લાખથી વધુ ભારતીય લોકોનો વોટ્સએપ ડેટા લીક થયો. ભારત, રશિયા, અમેરિકા સહિતના 84 દેશોના 50 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા લીક થયોનો રિપોર્ટમાં દાવો. નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ Z24 કલાક અને સુપરફાસ્ટ 11 સાથે. હું છું ફાલ્ગુની. એ પહેલા જો એક મહત્વના સમાચાર, તો ઉનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારનો બફાટ. ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડે બફાટ કર્યો છે. 8મી તારીખે પરિણામ બાદ ઉંદરડી ખોવાઈ જશે. સરપંચને સંબોધન કરતા ઉંદરડી શબ્દનો પ્રયોગ કર્યો છે. લેભાગુ કોંગ્રેસી હમણાં મને અપશબ્દ દેતો હતો. આહિર સમાજના સંમેલનમાં કાળુભાઈ રાઠોડે આ નિવેદન આપ્યું છે. આહિર સમાજના નેતા વિરુદ્ધ નિવેદનથી સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. તો ચૂંટણી પ્રચાર